લ્યો તમે ચા પીઓ, હું નાસ્તો બનાવી નાખું. આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, તારે મંદિરે આવવું છે? ખુશ્બુ, મને તો સાવ ભૂલાઈ જ ગયું હતું તું મંદિરે જાય છે. હું જાઉં છું એટલે તો તને બોલાવવા આવી. તો થોડીક વાર ઊભી રહે, હું પણ આવું છું. ખુશ્બુ, તું શ્રાવણ મહિનાના એકટાણા કરે છે? પ્રિયા, પહેલા હું એકટાણા ન કરતી, પણ મારા લગ્ન થયા પછી હું સાસરે આવી અને ત્યારથી દર વર્ષે આખો શ્રાવણ મહિનો એકટાણા કરું છું. ખુશ્બુ, મોટાભાગની છોકરીઓ વ્રત ઉપવાસ શ્રાવણ મહિનાના એકટાણા લગ્ન પહેલા કરતા હોય છે, તે કેમ લગ્ન પછી એકટાણા શરૂ કર્યા? એ બધી વાત પછી કરીશ, હવે મંદિર આવી ગયું. બીજા કોઈ સમજે કે ના સમજે, મને એટલી સમજણ પડી છે. બીજા કોઈ સમજે કે ના સમજે, મને એટલી સમજણ પડી છે. મહાદેવ ખુશ્બુ, લગ્ન પછી જે તે શ્રાવણ મહિનાના એકટાણા કેમ શરૂ કર્યા તે તો વાત કર. પ્રિયા, લગ્ન પહેલા હું આટલી જાડી નહોતી, લગ્ન પછી હું થોડીક જાડી થઈ ગઈ. તો મને તારા ભાઈ કહે તું જાડી થઈ ગઈ છો, તો દરરોજ થોડુંક હાલવાનું રાખ અને ખાવામાં થોડું કંટ્રોલ કર. તો તે શું કર્યું? તારા ભાઈએ કીધું, એના વળતે દિવસથી જ શ્રાવણ મહિનો બેસતો હતો, તો મેં એને કહ્યું કાલથી જ હું શ્રાવણ મહિનાના એકટાણા શરૂ કરી દઉં છું.
પણ હું બહુ ભૂખી નથી રહી શકતી, તો તમારે મારી માટે ફરાર કરવાની બધી વસ્તુઓ લાવવી પડશે. તમારા ભાઈએ શું કીધું? એ શું કે એને તો કીધું તું શ્રાવણ મહિનાના એકટાણા શરૂ કર, હું તારા માટે બધી વસ્તુ લેતો આવીશ. ત્યારથી હું દર વર્ષે આખો શ્રાવણ મહિનો એકટાણા કરું છું. આ આખો શ્રાવણ મહિનો મારે પણ એકટાણા કરવા છે. સારું, હાલ હવે ઘર આવી ગયું, હવે કાલ સવારે મંદિરે જવા નીકળે એટલે મને બોલાવતી જજે. હા સારું, બાય. જયેશ, તમે નાસ્તો કર્યો? હા હા, નાસ્તો કર્યો. તો એટલો બધો ટાઈમ ક્યાં ખોટે થઈ હતી? મંદિરે ગઈ હતી, ત્યાં સત્સંગ શરૂ હતો, ત્યાં બેઠી હતી. મંદિરે જાઓ, સત્સંગ કરો, એ તો વધારે સારું કહેવાય, પણ ઘરવાળો નાસ્તા કર્યા વગરનો રહે અને મંદિરે જઈ સત્સંગ કરો એ સારું ના કહેવાય. કાલથી નાસ્તો કમ્પ્લીટ કરીને જઈશ તો સારું કહેવાય. આજથી મારે શ્રાવણ મહિનાના એકટાણા કરવા છે, તો તમે સાંજે આવો ત્યારે ફ્રૂટ, વેફર, ફરારી ચેવડો એવું લેતા આવશો? લેતો આવીશ, પણ શ્રાવણ મહિનાના એકટાણા કરવાનો શું મહિમા હોય છે તને ખબર છે? નહીં, તમે કહો ને. શ્રાવણ મહિનાના જે એકટાણા કરો તેમાં એક ટાઈમ જમવાનું હોય છે અને બે ટાઈમ ભૂખ્યા રહેવાનું હોય છે. તમે જે બે ટાઈમ ભૂખ્યા રહો તેમાં જે પણ કાંઈ અન્નની બચત થાય તે ગરીબ માણસોને, જેને એક ટકનું પણ જમવાનું નથી મળતું તેને, અથવા થાસા સાધુ બ્રાહ્મણને કાછું સીધું આપવાનું હોય છે. હકીકતમાં તો આપણે અમુક ટાઈમ ભૂખ્યા રહીને જેને એક ટાઈમનું જમવાનું નથી મળતું તેને દેવાનું હોય છે, પણ આપણે એમ તો કરતા નથી. આવા શ્રાવણ મહિના આવે ત્યારે ભગવાનના નામ ઉપર ભૂખ્યા રહીને ગરીબોને જમવાનું મળી રહે તેના માટે એકટાણા કરવાના હોય છે. શિવલિંગ ઉપર દૂધ, પંચામૃત, પાણીથી અભિષેક કરવી તેનો શું મહિમા હોય? દૂધ, પંચામૃત, પાણી વગેરે ઘણા દ્રવ્યોથી શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે અને આ દ્રવ્યો ભેગા થઈને છેવટે ગટરમાં જાય છે અને મંદિરમાં પણ દૂધની દેરીમાં આવતી હોય એવી દુર્ગંધ આવે છે. એક ગરીબ બાળક મંદિરની બહાર બે ત્રણ દિવસથી ખાધા પીધા વગરનો પડ્યો હોય અને બીજો ભગવાનનો ભક્ત આટલો આટલો અભિષેક કરીને બગાડ કરતો હોય, એ ગરીબ બાળક સામે ઊભો ઊભો જોતો હોય તો તેને કેટલું દુઃખ થાય. એની કરતાં આપણે જેમ શ્રીફળ વધેરી થોડો ભાગ વાને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વેચાય છે, તેમ દૂધ, દહીં, પંચામૃતમાંથી એક ચમચી શિવલિંગ ઉપર ચડાવીને બાકીનું ગરીબ બાળકોને પ્રસાદી તરીકે વેચાય તો એ ભગવાનને ગમે અને સાસો અભિષેક કર્યો ગણાય. તો હું આજથી શ્રાવણ મહિનાના એકટાણા કરીશ, બે ટાઈમ જમવાની જે બચત થાય તે ગરીબોને આપીશ. તો તે સાસા શ્રાવણિયા ભક્તોના એકટાણા કર્યા ગણાય છે. તો તમે પણ શ્રાવણ મહિનાના એકટાણા કરજો, પણ તમારી માટે નહીં, બીજાની માટે કરજો. તમારી આજુબાજુમાં ગરીબ બાળકો યા નિરાધાર માણસો હોય જેને એક ટાઈમ પણ જમવાનું નથી મળતું તેમને એક ટાઈમ જમવાનું આપી એકટાણા કરાવવાનું ચાલુ કરજો. વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આ વિડીયો તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય આપો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.